हेलो स्टूडेंट्स, धोरण 9 विषय गणित चैप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ। आपणे आगळना वीडियो लेक्चर में चैप्टर नंबर 13 शुरुआत करी थी, एनामां आपणे थियरी केटलीक भणी गया था। एना पृष्ठफळ अने घनफळनी व्याख्या थी, ए सिवाय लंबघन ने समघननी व्याख्या थी। लंबघन अने समघनना पृष्ठफळ अने घनफळना सूत्रों एना विषे आपणे माहिती मेळवी लीधी थी। हवे त्यारबाद हवे जे सूत्रो आपणे आगळ भणी गया छे एना परथी हवे आपणे आगळ उदाहरणना दाखला करवाना छे। तो एनामां पहेलुं उदाहरण देखो, उदाहरण नंबर 1। मेरी ने तेनुं क्रिसमस ट्री शणगारवुं छे। ते सांता क्लोजना चित्रने रंगीन कागळ वीटाळेला लंबघन लाकड़ाना खोखा पर आ क्रिसमस ट्री मूकवा मांगे छे, बराबर। एटले मेरी ने तेनुं क्रिसमस ट्री शणगारवुं छे, एटले आ एक क्रिसमस ट्री छे। હવે આ ક્રિસમસ ટ્રીને એને એક લંબઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે, એટલે આ જે નીચે છે એ લંબઘન છે, બરાબર। એ લંબઘન લાકડાનું ખોખું છે। હવે એ મેરી એ આ લંબઘન લાકડાના ખોખા પર સાન્તાક્લોઝનું ચિત્રવાળું રંગીન કાગળ વીંટાળવા માંગે છે, બરાબર। આ જે નીચે આ લંબઘન દેખાય છે, બરાબર, એના પર આ ખોખા પર તે સાન્તાક્લોઝના ચિત્રવાળું રંગીન કાગળ વીંટાળવા માંગે છે, બરાબર। એટલે એની બધી બાજુએ કાગળ લગાવવા માંગે છે। આ કામ માટે ચોક્કસ તેને કેટલા કાગળ ખરીદવા જોઈએ તે જાણવું છે, એટલે આ જે લંબઘન ખોખા પર તે કાગળ વીંટાળવા માંગે છે તો એના માટે એને કેટલા કાગળ ખરીદવા પડશે એ આપણે શોધવાનું છે, બરાબર। અને આ ખોખાની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપેલી છે, બરાબર। લંબઘન છે એટલે એનામાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય અલગ અલગ આવશે, તો ત્રણેય આપેલી છે। તો 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે, બરાબર। એટલે આપણી પાસે કહી દીધું છે કે આના પર જે કાગળ એ વીંટાળવા માટે લાવશે એ કેવા આવશે, ચોરસ કાગળ હશે, અને એની લંબાઈ કેટલી હશે, 40 સેન્ટીમીટરવાળી ચોરસ કાગળ હશે, બરાબર। તો અહીં એને કેટલા કાગળની જરૂર પડશે ચોંટાડવા માટે એ આપણે અહીં શોધવાનું છે, બરાબર। હવે જ્યારે આપણે અહીંયા આ જે લંબઘન છે એના પર એને કાગળ ચોંટાડવું છે એ આપણે શોધવું છે, તો લંબઘનમાં 6 બાજુ આવે છે, બરાબર। એટલે તે એની 6 એ 6 સપાટી પર કાગળ ચોંટાડશે। હવે એની 6 એ 6 સપાટી પર એ કાગળ ચોંટાડશે તો પહેલાં આપણે એની 6 એ 6 સપાટી પર એને કેટલું કાગળ ચોંટાડશે એ આપણે શોધી લઈએ। હવે 6 એ 6 સપાટીનો સરવાળો કરીએ, બરાબર, લંબઘનની બધી સપાટી 4 બાજુ અને ઉપર અને મથાળું અને ઉપરનું મથાળું અને નીચેનું તળિયું, એમ 6 બાજુનો આપણે સરવાળો કરીએ તો આપણે શું મળશે, પૃષ્ઠફળ, બરાબર। તો પહેલાં તો આપણે આ જે લંબઘન ખોખું છે એનું પૃષ્ઠફળ શોધી લઈએ, બરાબર। કેમ, કારણ કે મેરીને ખોખાની બહારની બાજુ કાગળ ચોંટાડવો છે, આથી જરૂરી કાગળ એ લંબઘન આકારના ખોખાના પૃષ્ઠફળ જેટલો જ થાય, બરાબર। એને બહારની બાજુ એટલે બહારની બધી 6 એ 6 બાજુ આવી જશે, એને 6 એ 6 બાજુ પર કાગળ ચોંટાડવો છે તો એ જરૂરી કાગળ જે છે એ લંબઘન આકારનું જે છે, લંબઘન આકારનું જે ખોખું છે એના પૃષ્ઠફળ જેટલો જ થાય। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, અહીંયા લંબઘન આકારનું જે ખોખું છે એનું શું શોધીશું, પૃષ્ઠફળ, બરાબર। આપણી પાસે એ માપ આપેલા છે તો પહેલાં સૌ પ્રથમ આપણે ખોખાનું શું શોધીએ, પૃષ્ઠફળ। લંબઘન છે ને લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આપણે ભણી ગયા છે, બરાબર। અહીં આપણે મેં ખોખાનું પૃષ્ઠફળ લખ્યું, એની જગ્યાએ તમે એમ પણ લખી શકો છો કે લંબઘન ખોખાનું પૃષ્ઠફળ। તો આપણે અહીંયા લંબઘન ખોખાનું પૃષ્ઠફળ શોધીશું, તેનું સૂત્ર લખીશું। લંબઘન ખોખાના પૃષ્ઠફળનું સૂત્ર છે 2LB + BH + HL, બરાબર। આ લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે 2LB, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ। તો હવે 2ને આગળ રહેવા દઈએ, હવે આની લંબાઈ કેટલી છે તો અહીંયા આપેલી છે 80 સેન્ટીમીટર, તો 80 ગુણ્યા પહોળાઈ કેટલી છે, 40 સેન્ટીમીટર, 80 ગુણ્યા 40, બરાબર। ત્યારબાદ ફરી પાછી પહોળાઈ 40 અને ઊંચાઈ કેટલી છે, 20, એટલે 40 ગુણ્યા 20, વત્તા પાછી 20 ઊંચાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે, 80, એટલે 20 ગુણ્યા 80, બરાબર। ગુણાકાર કર્યો 2m ના m, હવે 80 ગુણ્યા 40નો ગુણાકાર કરીએ તો 8 ચોક
32 અને આ બે 0 એટલે 3200 + 4 = 8 અને આ બે 0 એટલે 40 × 20 કેટલા આવે 800 વત્તા ફરી પાછું 8 × 2 = 16 અને બે 0 લગાવીએ એટલે 20 × 80 કેટલા આવશે 1600 બરાબર ગુણાકાર કરી દીધો હવે આપણે આ ત્રણેયનો શું કરીએ સરવાળો તો 3200 + 800 + 1600 તો પહેલા તો બે શૂન આવી જશે છેલ્લે 6 ને 2 8 ને 8 ને 8 16 6 બધી પડી 1 એટલે 3 ને 1 4 ને 1 5 એટલે 5600 આવ્યું હવે 5600 ગુણ્યા 2 કરીએ તો 2 ગુણ્યા 5600 કરીએ તો 56212 અને આ 2 શું સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આ અહીંયા આપણે શું મળે છે સેન્ટીમીટર સ્ક્વેર શું મળ્યું 11200 સેન્ટીમીટર સ્ક્વેર શું મળે છે આ લે જે લંબઘન ખોખું છે એનું પૃષ્ઠફળ મળે છે બરાબર એટલે અહીંયા જે લંબઘન ખોખા પર જેટલું કાગળ ચોંટાડીશું એટલું કેટલું કાગળ જોઈશે આપણે 11200 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આપણે કાગળ જોઈશે બરાબર હવે અહીંયા આપણે એમ પૂછ્યું છે કે આપણે 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે તો આપણી પાસે આવી ગયું છે કે આટલી જે 11200 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી સપાટી પર આપણે કાગળ ચોંટાડવાનું છે તો હવે આપણે અહીં આગળ શું કરીશું પહેલાં તો આપણે એક કાગળનું શું શોધી લઈએ ક્ષેત્રફળ કારણ કે આપણી પાસે લંબાઈ આપેલી છે એની 40 સેન્ટીમીટર સ્ક્વેર 40 સેન્ટીમીટર આપેલી છે બરાબર તો અહીં આપણે ચોરસ કાગળ છે હવે ચોરસ કાગળનું ક્ષેત્રફળ શોધી લઈએ બરાબર એટલે અહીં લખીશું દરેક ચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમારે ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે અહીંયા લંબાઈ કેટલી છે 40 આપેલી જ છે અહીંયા તો 40 × 40 તો 4 × 4 = 16 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે એક કાગળનું ક્ષેત્રફળ કેટલું હશે 1600 સેન્ટીમીટર સ્ક્વેર હશે આપણી પાસે તો કેટલું મળ્યું છે પૃષ્ઠફળ 11200 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું એનું પૃષ્ઠફળ મળ્યું છે એટલે આપણે હવે આ 11200 સેન્ટીમીટર સ્ક્વેર પરથી આપણે શોધી લઈએ કે આપણે કેટલા ચોરસ કાગળની જરૂર પડશે આપણી પાસે દરેક ચોરસ કાગળનું ક્ષેત્રફળ આવી ગયું છે કે આ એક ચોરસ કાગળ છે બરાબર તો આનું ક્ષેત્રફળ 1600 સેન્ટીમીટર સ્ક્વેર આનું 1600 સેન્ટીમીટર સ્ક્વેર એટલે એટલા કેટલા ચોરસ કાગળની જરૂર પડે એ આપણે અહીં શોધવાનું છે તો કેવી રીતે શોધીશું તો અહીં લખીશું કે 1600 સેન્ટીમીટર સ્ક્વેર એ એક કાગળ મળે તો અહીં આપણી પાસે કુલ કેટલું મળ્યું છે પૃષ્ઠફળ 11200 સેન્ટીમીટર સ્ક્વેરે કેટલા કાગળ ની જરૂર પડે બરાબર સૂત્ર મૂક્યું કે 1600 સેન્ટીમીટર સ્ક્વેર માટેનું એક કાગળ બરાબર એટલે એક કાગળનું આપણી પાસે ક્ષેત્રફળ કેટલું મળ્યું 1600 સેન્ટીમીટર સ્ક્વેર તો આપણી પાસે તો અહીં પૃષ્ઠફળ શોધ્યું તો કેટલું મળ્યું હતું 11200 તો એટલી જે આખી જે સપાટી છે એનું આખુંનું પર કાગળ ચોંટાડવાનું છે તો આખી સપાટીનું પૃષ્ઠફળ કેટલું મળ્યું 11200 તો 11200 સેન્ટીમીટર સ્ક્વેરે કેટલા કાગળની જરૂર પડે તો 11200 × 1/1600 બરાબર 11200 × 1 થાય અને 1600 કઈ જાય છેદમાં 2 શૂન ગઈ 112/16 બરાબર તો 16/112 કરીએ તો 16 + 112 ને 7 × 1 = 7 તો અહીંયા આથી મેરીને 7 ચોરસ કાગળની જરૂર પડે બરાબર એટલે આજે લંબઘન પર કાગળ ચોંટાડવાના છે તો એવા એને કેટલા ચોરસ કાગળ જોઈશે 7 ચોરસ કાગળ જોઈશે બરાબર હવે આગળ દેખો ઉદાહરણ નંબર 2 હમીદ તેના ઘર માટે સમઘન આકારની ઢાંકણ સાથેની પાણીની ટાંકી બનાવે છે બરાબર એટલે
અહીંયા હમીદ એ સમઘન આકારની ઢાંકણ સાથેની, બરાબર, એટલે સમઘન આકારની શું બનાવે છે, ટાંકી બનાવે છે, એ પણ ઢાંકણ સાથેની. હવે તેની બહારની ધાર 1.5 મીટર લાંબી છે, એટલે ધાર એટલે કે તેની લંબાઈ. સમઘન આકાર છે એટલે લંબાઈ કેવી હશે, બધી સરખી જ હશે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ કેવી હશે, સરખી હશે. તો અહીં લંબાઈ કેટલી આપેલી છે, 1.5 મીટર આપેલી છે, બરાબર. સમઘન આકારની ટાંકીની લંબાઈ 1.5 મીટર આપેલી છે. તે તળિયા સિવાયના બહારના ભાગમાં 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાવે છે, એટલે કે એ ટાંકીનું તળિયું એટલે આ નીચેના ભાગ સિવાયના બહારના ભાગમાં, એટલે આ નીચેની બાજુ છોડી દઈએ ને એની ઉપરની ચારે બાજુ અને ઉપર, એટલે કે છ બાજુ હોય છે, બરાબર, સમઘન ને લંબઘનમાં. તો આપણે ખાલી તળિયાની છોડી દઈએ, એટલે એક બાજુ છોડી દઈએ તો બીજી 5 બાજુ પર એ શું લગાવવા માંગે છે, 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાવવા માંગે છે, બરાબર, લાદી લગાવવા માંગે છે. તો લાદીના પ્રત્યેક ડઝનના રૂપિયા 360 એટલે કે તેણે ખરેલ ખર્ચ શોધો, એટલે લાદી લગાવવા માટે તેને કેટલો ખર્ચ કરવો પડે છે તે આપણે શોધવાનું છે. હવે ખર્ચ શોધતા પહેલાં આપણે કેટલી લાદી એ લગાવશે એ શોધવું પડશે, અને કેટલી લાદી લગાવશે એના પહેલાં આપણે શું શોધીશું, એનું જે 5 બાજુ પર, બરાબર, તળિયાને લેવાનું નથી, જે એના સિવાયની જે 5 બાજુ છે, જે સપાટી છે જેના પર તે લાદી લગાવવા માંગે છે એનું આપણે શું શોધીશું, સૌપ્રથમ તો પૃષ્ઠફળ શોધવું પડશે. તો એના પરથી આપણે શું મળશે, લાદીની સંખ્યા કે કેટલી લાદી લાગી શકે, અને લાદીની સંખ્યા મળશે એના પરથી આપણે શું એનો લાદી લગાવવાનો ખર્ચ શોધીશું. તો અહીં દેખો આપણે લંબાઈ આપેલી છે, અહીંયા 1.5 મીટર આપેલી છે. તો સૌપ્રથમ તો આપણે આ મીટરને આપણે સેનામ ફેરવી દઈએ, સેન્ટીમીટર, કેમ, કારણ કે અહીંયા 25 સેન્ટીમીટર આપેલું છે, બરાબર, એટલે આપણે એકમ બધા એક જ રાખવા પડશે. એટલે આપણે પહેલાં તો લંબાઈ છે 1.5 મીટર, એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. તો તમને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરાબર. તો આપણી પાસે કેટલા મીટર છે, 1.5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, બરાબર. આ તમારે બધાને ખબર છે કે આ રીતે આપણે એકમમાં ફેરવી શકીએ છીએ. તો 1.5 × 100 છેદમાં 1 ના લખીએ તો એ ચાલે. તો અહીં દેખો 1.5 × 100 છે, તો અહીંયા આપણે કરીએ 15 ના છેદમાં 10 × 100, બરાબર. 1.5 છે, પોઈન્ટ કાઢીએ તો છેદમાં 10 આવશે, કારણ કે 0.5 એક જ અંક છે, એટલે 100 જશે, એટલે 15 × 10 એટલે કેટલા મળશે અહીંયા આપણે, 150 સેન્ટીમીટર. એટલે સમઘન ટાંકીની લંબાઈ કેટલી આવશે, 150 સેન્ટીમીટર આવે, બરાબર. આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવ્યા. હવે આપણે શું કરીશું, ત્યારબાદ લંબાઈ મળી ગઈ, હવે આપણે એને તળિયા સિવાયની જે 5 સપાટી છે એનું શું શોધી લઈએ, પૃષ્ઠફળ શોધી લઈએ. તો લખીશું, આથી ટાંકીની તળિયા સિવાયની ટાંકીના તળિયા સિવાયના 5 ભાગનું અથવા તો 5 સપાટીનું જરૂરી પૃષ્ઠફળ, બરાબર. તો અહીં દેખો આપણે સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું કર્યું હતું, 6L² બરાબર એવું લખ્યું હતું, કારણ કે 6 બાજુઓ લીધી હતી, પણ અહીંયા આપણે 1 બાજુ આનામાંથી અહીં નીકળી ગઈ છે, બરાબર. તળિયાની પૃષ્ઠફળ શોધવાનું નથી, એટલે તળિયા સિવાયની 5 બાજુ લીધી છે, બરાબર, 1, 2, 3, 4 ને ઉપરની 1, 5. તો એ 5 બાજુનું તો અહીં શું લખીશું, 5 લખી દઈશું, કારણ કે આપણે 5 બાજુ લઈએ છીએ. જો 6 બધી જ બાજુ લેતા તો આપણે 6L² લખ્યા, પણ આપણે 1 નીચેની બાજુ તળિયું લેતા નથી, એટલે અહીં આપણે લખીશું 5L² બરાબર. સમઘન
છે એટલે બધી બાજુ કેવી હોય સરખી. અહીં આપણે પાંચ બાજુ લીધી છે એટલે પાંચ એલ સ્ક્વેર લખ્યા, પાંચ એમના એમ, એલ આપણે કેટલા શોધ્યા 150, તો 150નો વર્ગ એટલે 5 × 150 × 150 બરાબર સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર પૃષ્ઠફળ મળી ગયું. અહીં આપણે ગુણાકાર કરતા નથી કારણ કે આપણે આગળ છેદ ઉડાવવાનો છે, તે વખતે ફરી પાછો આપણે એના મોટો ભાગાકાર બહુ પછી મોટો કરવો પડશે એટલે આપણે અહીંયા આમને આમ જ રહેવા દઈએ છે, બરાબર. એટલે 5 × 150 × 150 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે પાંચ જે બાજુ છે એનું પૃષ્ઠફળ તો શોધી લીધું, હવે આપણે લાદી લગાવી છે 25 સેન્ટીમીટરની લંબાઈવાળી લાદી લગાવી છે, તો પહેલાં તો આપણે એ લાદીનું પણ ક્ષેત્રફળ શોધી લઈએ કે 25 સેન્ટીમીટર લંબાઈવાળી જે લાદી છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ, એના પરથી જ આપણે લાદીની સંખ્યા મળશે. તો અહીં લખીશું, હવે દરેક લાદીનું ક્ષેત્રફળ બરાબર ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો સ્ક્વેર, બરાબર ચોરસનું ક્ષેત્રફળ તો ખબર જ છે તમારે, તો અહીં લાદી ચોરસ છે એટલે ચોરસ લાદીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો સ્ક્વેર. હવે લાદીનું લંબાઈ કેટલી આપેલી છે, 25 સેન્ટીમીટર આપેલી છે એટલે 25 × 25 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. અહીં પણ ગુણાકાર કરતા નથી કારણ કે આપણે આગળ ભાગાકારમાં ફરી પાછું બહુ મોટો ભાગાકાર આવશે, એના કરતાં આપણે અહીં ગુણાકાર લેવા દઈએ છીએ એમના એમ જ. એટલે આ શું મળ્યું, દરેક ચોરસ લાદી એટલે ચોરસ લાદીનું ક્ષેત્રફળ મળી ગયું. આપણે જેવી રીતે આગળ કાગળનું ક્ષેત્રફળ શોધ્યું હતું બરાબર, એનામાં પહેલાં પૃષ્ઠફળ શોધ્યું ખોખાનું, ત્યારબાદ કાગળનું ક્ષેત્રફળ શોધ્યું હતું, ત્યારબાદ કેટલા કાગળની જરૂર પડશે એની સંખ્યા શોધી હતી. સેમ એ જ રીતે અહીં કરવાનું છે કે પહેલાં તો આપણે જેટલા ભાગ પર લાદી લગાવવાની છે એનું પૃષ્ઠફળ શોધી લીધું, ત્યારબાદ લાદીનું ક્ષેત્રફળ શોધ્યું, હવે આપણે લાદીની શું શોધીશું, સંખ્યા. તો એનામાં પણ જે રીતે કર્યું હતું, પદ મૂક્યું હતું, એ રીતે જ અહીં પદ મૂકી શકીએ કે પચીસ ગુણ્યા 25 સેન્ટીમીટર સ્ક્વેર એ એક લાદી મળે. તો અહીં આપણે કેટલું મળ્યું છે, 5 × 150 × 150 સેન્ટીમીટર સ્ક્વેર એ કેટલી લાદીની જરૂર પડે. જેમ આગળ ઉદાહરણ એકમાં પદ માંડ્યું હતું સેમ એ જ રીતે અહીંયા આપણે પદ માંડવાનું છે, બરાબર. તો અહીંયા દેખો હવે, તો 5 × 150 × 150 × 1 આ 25 × 25 આવશે. તો અહીંયા લખીએ 5 × 150 × 150 × 25 અહીં એક રહી ગયા બરાબર, તો એક લખીએ તોય ચાલે, ના લખીએ તોય ચાલે. અહીં દેખો આ રીતે તમે પદ ના લખો ને ડાયરેક્ટ પણ સીધો આનો ભાગાકાર કરી દો કે જરૂરી લાદીની સંખ્યા બરાબર ટાંકીના બહારનું પૃષ્ઠફળ ના છેદમાં લાદીનું ક્ષેત્રફળ, એ રીતે તમે સીધો ભાગાકાર લખી દો તોય ચાલે, અને આ રીતે પદ માંડો તોય ચાલે, બરાબર. તો અહીંયા હવે આપણે છેદ ઉડાઈએ, તો 5 × 5 = 25, 5 × 5 = 15, 30 ફરી પાછું 5 × 5 = 25 ને 5 × 5 = 30 ફરી 5 × 5 = 15 ને 0 બરાબર. એ રીતે ઉડાડો, અથવા તો ડાયરેક્ટ 25 એ તો 25 × 150 25 × 150 એ રીતે કરો તો એ ચાલે, બરાબર. તો અહીંયા દેખો શું આવશે, ઉપર કેટલા રહ્યા, 30 × 6 એટલે 6 × 3 = 18 ને 1 = 0 એટલે 180 લાદીની જરૂર પડે, એટલે 180 નંગ લાદીની અહીંયા આપણે જરૂર પડશે. હવે આપણે અહીં મળી ગયું કે 180 નંગ લાદીની જરૂર પડશે, તો હવે 180 નંગ લાદી લગાવવાનો ખર્ચ અહીં આપણે શોધવાનો છે.
તો અહીંયા આપણે આપેલું છે કે એક ડઝન ને રૂપિયા 360 ખર્ચ થાય છે લાદી લગાવવાનો. તો અહીં તો આપણે કેટલી લાદી લગાવવાની છે, 180 લાદી લગાવવાનો ખર્ચ કેટલો. તો અહીં લખીશું, હવે પદ ફરી લખીશું કે એક ડઝન એટલે 12 લાદી, બરાબર. એક ડઝન એટલે 12 થયા ને, 12 લાદી લગાવવાનો ખર્ચ કેટલો આપેલો છે અહીં, 360 રૂપિયા. તો અહીં કેટલી લાદી લગાવવાની છે, 180. તો 180 લાદી લગાવવાનો ખર્ચ કેટલો, બરાબર. તો 180 × 360 થશે. તો 180 × 360 ÷12, બરાબર. તો 12 એ તો 12 × 36 ને આ ઉપર 0 એટલે કેટલા રહેશે, 180 × 30. તો 18 × 54 અને આ 2 0 એટલે અહીંયા 5400 રૂપિયા થાય. કેટલા, 180 નંગ લાદી લગાવવાનો ખર્ચ કેટલો થયો, 5400 રૂપિયા થાય છે. તો અહીં કીધું છે કે લાદીના પ્રત્યેક ડઝનના રૂપિયા 360 લખી તેણે કરેલ ખર્ચ શોધો. તો તેને ટાંકી પર લાદી લગાવવાનો ખર્ચ, બરાબર, 180 નંગ લાદી લગાવવાનો ખર્ચ કેટલો થાય છે, 5400 રૂપિયા થાય છે, બરાબર. એટલે આ રીતે ઉદાહરણ 2 માં આ રીતથી દાખલો કરવાનો છે. ફરી એક વખત દેખી લઈએ, આપણે સૌ પ્રથમ શું કર્યું, સમઘન આકારની જે ટાંકી હતી તો એનામાં જે લંબાઈ હતી એને મીટરને સેન્ટીમીટરમાં ફેરવ્યા. ત્યારબાદ હવે તળિયા સિવાયના 5 ભાગોનું શું નીકાળ્યું, પૃષ્ઠફળ. ત્યારબાદ દરેક લાદીનું ક્ષેત્રફળ શોધ્યું. હવે લાદીનું ક્ષેત્રફળ મળ્યા પછી પદ માંડ્યું કે આટલા સેન્ટીમીટર સ્ક્વેરે એક લાદી મળે તો આટલા સેન્ટીમીટર સ્ક્વેરે કેટલી લાદીની જરૂર પડે. તો આપણે 180 નંગ લાદીની જરૂર પડે. હવે 180 નંગ લાદી લગાવવા માટે કેટલો ખર્ચ જોઈએ, તો એક ડઝન એટલે કે 12 લાદી લગાવવાનો ખર્ચ રૂપિયા 360 જે તમારે આપેલો છે સંખ્યામાં. તો આપણી પાસે તો કેટલી આવી, 180 નંગ લાદી લગાવવાનો ખર્ચ કેટલો. તો ગુણાકાર કરતાં આપણે મળે છે ખર્ચ 5400 રૂપિયા ખર્ચ મળે છે, બરાબર. એટલે અહીંયા તેણે લાદી લગાવવા માટે કરેલ ખર્ચ કેટલો મળે છે, 5400 રૂપિયા મળે છે. ઓકે, હવે આગળ દેખો સ્વાધ્યાય 13.1, બરાબર. ઉદાહરણના 2 દાખલા દેખ્યા બાદ સ્વાધ્યાય 13.1 શરૂ કરીએ છીએ. એનામાં પહેલો દાખલો છે પ્લાસ્ટિકના ડબ્બાની અહીં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, બરાબર. 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે. તેનું મથાળું ખુલ્લું છે એટલે કે અહીંયા એક પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે. તેનું મથાળું એટલે કે તેનો ઉપરનો ભાગ ખુલ્લો છે એટલે એની 5 બાજુ જ રહી, કારણ કે અહીં લંબઘનમાં 6 બાજુ હોય કે સમઘનમાં પણ 6 બાજુ હોય. હવે અહીં લંબાઈ પહોળાઈને ઊંચાઈ અલગ અલગ છે એટલે સ્વાભાવિક છે કે તે લંબઘન જ ડબ્બો હશે. તો અહીંયા લંબઘન ડબ્બો છે અને એ ડબ્બામાં એનું ઉપરનું જે મથાળું છે ખુલ્લું છે, એ ખાસ ધ્યાન રાખજો. મથાળું ખુલ્લું છે એટલે કે એની ઉપરની જે સપાટી છે એ અહીં આપણે લેવાની નથી. આપણે ખાલી 5 સપાટી જ લેવાની છે, એની જે 4 બાજુની જે 4 ફરતી સપાટી છે એ અને 5મું તળિયું, 5 સપાટી લેવાની છે. મથાળું એટલે કે ઉપરની જે સપાટી છે એ આપણે લેવાની નથી. તો આ જે પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવા માટે કેટલી શીટ જરૂરી, શીટનું ક્ષેત્રફળ શોધવાનું છે કે પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવા માટે કેટલી શીટની જરૂર પડશે. અને બીજું શોધવાનું છે કે 1 મીટર સ્ક્વેર શીટના ₹20 લેખે શીટ માટે થતો ખર્ચ શોધવાનો છે, બરાબર. એટલે અહીંયા આપણે ડબ્બો બનાવવા માટે એને કેટલી પ્લાસ્ટિકની કેટલી શીટ વપરાશે તે અહીંયા આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે પહેલાં તો એક આપેલું છે કે મથાળું ખુલ્લું છે એટલે આપણે ખાલી 5 બાજુ જ લઈશું, 6ઠ્ઠી બાજુ લઈએ નહીં, કારણ કે એનો ઉપરનો ભાગ ખુલ્લો છે. એટલે અહીંયા 5 બાજુઓનું ડબ્બો બનાવવા માટે પહેલાં તો 5 બાજુઓનું શું શોધવું પડશે, ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો
લંબાઈ પહોળાઈ મીટરમાં છે અને ઊંચાઈ સેન્ટીમીટરમાં છે. તો પહેલાં તો આપણે ઊંચાઈને શેનામાં ફેરવી દઈશું? મીટરમાં, કારણ કે અહીંયા બધા એકમ મીટરમાં છે. લંબાઈ પહોળાઈ અહીંયા ખર્ચ પણ મીટરમાં આપેલો છે, ખાલી ઊંચાઈ જ સેન્ટીમીટરમાં છે. તો આપણે પહેલાં તો ઊંચાઈને મીટરમાં ફેરવી દઈએ. તો આગળ મેં કીધું તું સૂત્ર પ્રમાણે, એક મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર, અથવા તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો આપણી પાસે તો 65 સેન્ટીમીટર છે, તો આપણે શું કરીશું? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 65 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? પદ મૂક્યું તો 65 × 1/100. તો જવાબ શું આવશે? 65 × 1 તો 65 થઈ જાય, 65/100 બરાબર, એટલે પોઈન્ટમાં આવશે 0.65 મીટર. એટલે એજ કેટલો મળી જશે? એજ બરાબર 0.65 મીટર મળી જશે. એટલે હવે આપણે શું કરીશું? તો હવે આપણે પહેલું શું શોધવાનું કીધું છે? ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધીશું. તો ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ બરાબર, બરાબર ડબ્બો બનાવવા કેટલી શીટની જરૂર પડશે? તો અહીં લખીએ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ. અહીં દેખો, અહીં આપણે કેમ લંબઘનનું પૃષ્ઠફળ ના લીધું? કેમ? કારણ કે આપણે કીધું છે કે અહીં મથાળું ખુલ્લું છે, એટલે એની 5 જ સપાટી છે, અને 5 જ સપાટીમાં આપણે કેટલા શીટની જરૂર પડશે? એટલે આ રીતે આપણે એક ડબ્બો લઈએ, બરાબર. આ રીતે લંબઘન આકારનો ડબ્બો લઈએ, એનામાં ઉપરનો ભાગ જે છે એ ખુલ્લો છે, એટલે અહીંયા કશું આવે નહીં. ખાલી આ જે છે 4 આ પાર્શ્વ પૃષ્ઠો જે હોય એ, અને એક નીચેનું તળિયું, એટલે 5. એટલે આપણે 5 જે છે સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તો આપણે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો મેં તમને કીધું છે. પાર્શ્વ પૃષ્ઠો કોને કહેવાય? કે તળિયા અને મથાળા સિવાયની જે 4 સપાટી છે તેને પાર્શ્વ પૃષ્ઠો કહેવાય. તો એ 4 સપાટીનું ક્ષેત્રફળ આવી ગયું, વત્તા તળિયાનું ક્ષેત્રફળ. નીચેનું તળિયું જ આપેલું છે તળિયાનું ક્ષેત્રફળ, મથાળાનું શોધવાનું નથી. તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે ખબર છે કે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું આવે? તો 2H(l+b) બરાબર. આગળ આપણે પહેલાં જ વિડીયોમાં ભણી ગયા આનું સૂત્ર, પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળનું, વત્તા તળિયાનું ક્ષેત્રફળ, બરાબર. તો તળિયો કેવું હશે? લંબઘન છે એટલે લંબચોરસ તળિયું હશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ તમારે ખબર છે, લંબાઈ / પહોળાઈ, બરાબર. જો સમઘન હોતું તો આપણે લંબાઈનો સ્ક્વેર લખતા, પણ અહીં લંબઘન છે એટલે લંબચોરસ જ હશે એનું તળિયું, એટલે લંબાઈ / પહોળાઈ. હવે આપણે એનામાં કિંમતો મૂકી દઈએ તો 2H કેટલા છે અહીં શોધીએ આપણે? 0.65. કૌંસમાં L કેટલા છે? 1.5 મીટર. B કેટલા છે? 1.25 મીટર. વત્તા L કેટલા છે? 1.5 મીટર / 1.25 મીટર, બરાબર. આ રીતે આપણે કિંમતો બધી મૂકી દીધી. હવે 2 × 0.65 નો ગુણાકાર કરીએ તો 65 × 130 એટલે 1.30 આવશે, બરાબર. 2 પોઈન્ટ ખસશે એટલે 1.30 લખ્યા. 1.5 વત્તા 1.25 નો સરવાળો કરીએ એટલે કેટલો આવશે? 2.75, બરાબર. 5 × 5 = 7 અને 1 × 1 = 2. 2.75નો શું આવ્યો? સરવાળો. વત્તા 1.5 × 1.25 એનો ગુણાકાર કરશો તો તમને કેટલા મળશે? 1.875, બરાબર. પોઈન્ટમાં ગુણાકાર કરતા તમારે આવડે છે, તો એ રીતે જ આપણે એનો ગુણાકાર કરવાનો છે. તો હવે દેખો, આપણે ગુણાકાર કરીએ 1.30 × 2.75નો ગુણાકાર કરીશું તો આપણે મળશે 3.575 વત્તા 1.875 / 1.875. હવે સરવાળો કરીએ તો 5 × 5 = 1016 વધી પડી 1, 7 × 7 = 14 × 1 = 15 વધી પડી 1, 8 ને
पांच आठ ने पांच तेर ने एक चौदह चार बधी पड़ी एक पॉइंट आवशे अहींया त्रण ने एक चार ने एक पांच એટલે આપણે કેટલો આવશે પાંચ પોઈન્ટ ચારસો ને પચાસ મીટર સ્ક્વેર. શું મળે છે આપણે? ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ મળે છે. બરાબર, કેટલું મળે છે? પાંચ પોઈન્ટ ચારસો ને પચાસ મીટર સ્ક્વેર મળે છે. એટલે અહીંયા ડબ્બો બનાવવા માટે કેટલી શીટ જોઈશે? પાંચ પોઈન્ટ ચારસો ને પચાસ મીટર સ્ક્વેર જેટલી શીટ જોઈશે. બરાબર, હવે અહીં કીધું છે કે એક મીટર સ્ક્વેર શીટના રૂપિયા વીસ લેખે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો. તો અહીં એક મીટર શીટના રૂપિયા વીસ ખર્ચ થાય છે, તો અહીં તો આપણે કેટલા મીટર સ્ક્વેર શીટ જોઈએ છે? પાંચ પોઈન્ટ ચારસો ને પચાસ મીટર સ્ક્વેરે થતો ખર્ચ કેટલો? તો પદ મૂકીશું કે એક મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર વીસ રૂપિયા. તો આપણે તો કેટલા મીટર સ્ક્વેર શીટ જોઈશે? પાંચ પોઈન્ટ ચારસો ને પચાસ મીટર સ્ક્વેર શીટનો ખર્ચ કેટલા રૂપિયા? તો પાંચ પોઈન્ટ ચારસો પચાસ ગુણ્યા વીસના છેદમાં એક. બરાબર, એક ના લખો તો એ ચાલે. તો અહીં દેખો, હવે આ પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે, આપણે પોઈન્ટ કાઢી દઈએ. બરાબર, તો છેદમાં કેટલા આવશે? એક હજાર આવશે. કેમ? કારણ કે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? એક, બે ને ત્રણ. એટલે પાંચ હજાર ચારસો ને પચાસ ગુણ્યા વીસના છેદમાં એક હજાર આવ્યા. કેમ એક હજાર આવ્યા? કારણ કે આપણે અહીંથી પોઈન્ટ કાઢ્યો છે, એટલે આપણે અહીં નીચે હજાર લખ્યા છે. ગુણ્યા એક લખો તો એ ચાલે, ના લખો તો એ ચાલે. સૂન ગઈ, સૂન ગઈ, આ સૂન ગઈ, આ સૂન ગઈ. તો બે તો બે પંચા દસ, પાંચસો પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરીએ. બરાબર, તો પાંચસો ને પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરો તો પાંચ એકા પાંચ. બરાબર, ઉપરથી ઉતાર્યું ચાર, ભાગના ચાલે ની શૂન, ફરી પાછું ઉપરથી ઉતાર્યું પાંચ, એટલે પાંચ નવા પિસ્તાલીસ, એટલે એકસો ને નવ રૂપિયાનો ખર્ચ થાય છે. બરાબર, એટલે કે અહીંયા એક મીટર સ્ક્વેર શીટના રૂપિયા વીસ લેખે શીટ માટે થતો ખર્ચ કેટલા રૂપિયા થાય છે? એકસો ને નવ રૂપિયા ખર્ચ થાય છે. બરાબર, એટલે આ રીતે આપણે દાખલા નંબર એકમાં પહેલાં તો ડબ્બો બનાવવા માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધ્યું. બરાબર, કેવી રીતે? તો એનામાં આપણે મથાળું લીધું નથી, ખાલી પાર્શ્વ પૃષ્ઠો એટલે કે ચાર સપાટીઓ છે એ અને નીચેનું તળિયું, એટલે પાંચ સપાટીનું આપણે શું શોધ્યું? પહેલાં તો ક્ષેત્રફળ, ત્યારબાદ શીટનું ક્ષેત્રફળ મળ્યા બાદ આપણે એના માટે થતો ખર્ચ શોધ્યો છે. બરાબર, એટલે અહીંયા આપણો દાખલો નંબર એક પૂરો થાય છે. આજે આપણે આટલું રાખીએ. આગળ નવી વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના સ્વાધ્યાયના દાખલા કરીશું. થેન્ક યુ.